नमस्कार विद्यार्थी मित्रों, श्री प्रज्ञा विद्यालय तथा श्री केवी झालावाडिया हाईस्कूल तरफथी हूँ प्रवीणभाई कत्री आपनु स्वागत करूं छूं। चालो लॉकडाउन ना समयनो उपयोग करीए अने दररोज 30 मिनिट गणित भणीए। आ वातने ध्यानमां राखी अने आपणे सतत जे विडियो सेशन छे ते चालू रहेला छे। आपणे અત્યાર સુધીમાં ઘણું બધું શીખ્યા, પણ ઘણી બધી વસ્તુ એવી છે કે વિદ્યાર્થી મિત્રો તમને આવડતી છે तो तेने माटे ते वीडियो જોવાની તમારે બિલકુલ જરૂર નહીં, પણ જે નથી આવડતું એ તમારે પાયાથી પાકું કરવું પડશે તો તમને તે વ્યવસ્થિત આવડશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે વ્યવસ્થિત કવર કરી શકશો। બરાબર, હવે આપણે આજનો વિષય છે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક। અપૂર્ણાંકની વાત આવે એટલે થોડાક આપણે ડરી જઈએ, પણ ઘણી વખત શું છે કે આપણે જો એનો શબ્દ આવડતો હોય, સાચી અભિવ્યક્તિ આવડતી હોય તો તે અપૂર્ણાંક અઘરું નથી, ગણિત જ અઘરું નથી। હવે જુઓ, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જેમાં ઉપરનો અંક નાનો હોય અને નીચેનો અંક મોટો, અંશ નાનો હોય અને છેદ મોટો। અંશ અને છેદ ભૂલી જવું, ઉપરની રકમ અને નીચેની રકમ જુઓ। આ જે લીટી છે એમાં ઉપરની રકમ નાની હોય અને નીચેની રકમ મોટી હોય तो ते शुद्ध अपूर्णांक कहेवाय। जो आ त्रण चतुर्थांश छे, एक द्वितीयांश छे, आ नानो छे, आ मोटो छे, તેથી તે અશુદ્ધ છે। શુદ્ધ છે 5/10, ઉપર નાનો નીચે મોટો, તેથી શુદ્ધ। એટલે આ બધા 5/11, 9/13, 6/17 આ બધી રકમ એવી છે કે જે અંશ મોટો નાનો છે અને છેદ મોટો છે તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે। ખ્યાલ આવી ગયો? ત્યાર પછી વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ। અશુદ્ધ અપૂર્ણાંક એટલે એવો અપૂર્ણાંક કે જેમાં છેદ નાનો હોય, છેદ છે તે નાનો હોય, નીચેની રકમ નાની હોય અને ઉપરની રકમ મોટી હોય। જો અહીંયા 6 મોટા છે, 5 નાના છે, અશુદ્ધ અપૂર્ણાંક। 10 મોટા છે, 9 નાના છે, અશુદ્ધ અપૂર્ણાંક। 11/5 મતલબ ઉપરની રકમ મોટી છે, તેથી તે અશુદ્ધ અપૂર્ણાંક છે। 3/5, 11/6, 16/9 एक्चुअली कोई पण संख्या के जेमा ऊपरनी संख्या मोटी छे, नीचेनी संख्या नानी छे तो ते अशुद्ध अपूर्णांक छे। त्यार पछीनी वात करीए तो मिश्र अपूर्णांक। मिश्र अपूर्णांक में अपूर्णांक पण आवे, अपूर्णांक पण आवे अने पूर्णांक पण आवे। બંને સંખ્યાઓ જેની ધરાવતી હોય તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય અને વંચાય કહેવાય। 1.1/2 આ રીતે, 3.3/4 पूर्णांक भागी छे, अपूर्णांक भागी छे। हवे वस्तु मित्रों ध्यान में रखजो के अपूर्णांक भागनी में मोटी रकम हमेशा नानी हशे, मिश्र अपूर्णांक में अने नीचेनी रकम हमेशा मोटी हशे। पूर्णांक अने शुद्ध अपूर्णांकनो मिक्स थाय तेने आपणे मिश्र अपूर्णांक कहीए। अपूर्णांक कई छे, पूर्णांक कई छे। 2.2/3, 4.4/7, 7.3/5, 1.2/5। आ बाजुनी रकम छे तेने पूर्णांक बोलाय अने आ बाजुनी रकम छे ने अपूर्णांकनी दृष्टिए बोलवामां आवे छे। એટલે આ વાતે આપણે એક સાધારણ ઇન્ટ્રો લીધો કે આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે જેમાં અંશ નાનો છે, છેદ મોટો છે। આને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય જેમાં અંશ મોટો છે, છેદ નાનો છે। પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને ભેગા હોય તો તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય। અઘરું નથી। જુઓ, હવે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે મુદ્દા આવે છે આપણે પાયાની વસ્તુઓ કેટલીક શીખવાની છે કે આજે અશુદ્ધ અપૂર્ણાંક છે તેમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે આપણે રૂપાંતર કરી શકીએ। પહેલી એક વસ્તુ, અશુદ્ધ એટલે ઉપરની રકમ મોટી હોય, નીચેની રકમ નાની હોય તો અને તો જ મિશ્ર અપૂર્ણાંક પર રૂપાંતર કરી શકીએ। જો બાળકો આ 3/2 તો 3/2 એટલે સિમ્પલ मीनिंग છે 3 ને 2 વડે ઉપરની રકમ અંદર, નીચેની રકમ બહાર, આ રીતે તમે ભાગાકાર કરો। હવે 2 3 માંથી 2 જાય તો 1। જો આને પૂર્ણાંક તરીકે લખવાનું, શું લખવાનું? પૂર્ણાંક। એટલે 1 પૂર્ણાંક, આ અંશ લખવાનો એટલે બાજુમાં લખવાનો, પછી છેદ અને પછી આ 2 છે એ છેદમાં લખવાનો। 1.1/2 એ આનું મિશ્ર અપૂર્ણાંક પર રૂપાંતર થયું। ત્યાર પછીની રકમ છે 5/4, 5/4, 5 અંદર 4 બહાર, 4 * 4, 5 માંથી 4 કાઢીએ પૂર્ણાંક છે તમને સમજવા માટે લખાવું છું ન લખો તો ચાલે તમને એમ ખબર છે ભાઈ 4 * 4 થઈ જાય છે શેષ 1 વધે છે જો 4 * 4 4 * 4 શેષ 1 વધે છેદમાં 4 આપણે ડાયરેક્ટ લખી શકીએ અગર તફાવત બરોબર આપણે પાયાથી સમજવું છે એટલે એને ધ્યાનમાં રાખીને એક એક ડિટેલ્સ લખું છું જો ત્યાર પછી 10/7 આ 10 કે 7 છે 7 તો ઘડિયો કે સુધી બોલવાનું 10 સુધી 7 * 7 ભાગ્યા 3 તો આ શું ગણાય ભાગફળ છે કે પૂર્ણાંક એટલે પૂર્ણાંક લખો 3 ઉપર લખો શેષ હોય તે ઉપર લખો અને છેદમાં જે રકમ છે એ અશુદ્ધમાં પણ એ જ છેદમાં આવે પૂર્ણાંક મિશ્રમાં પણ એ જ છે 2.3/7 ને આ જો સિમ્પલ છે 16/11 જો કે 16/11 છે તો એને કઈ રીતે 11 100 ભાગ્યા 11 100 11 99 100 માંથી 99 જાય એટલે બોલે તમે પૂર્ણાંક કેટલા છે પૂર્ણાંક છે 9 તો 9 અહીંયા લખો અને 1 અહીંયા લખો છેદમાં 11 વિદ્યાર્થી મિત્રો આજે વિડિયો બનાવવામાં આવે છે કે સાથે પીડીએફ માં એક હોમવર્ક પણ આપવામાં આવે છે તે 30 મિનિટ દરરોજ તમે 30 મિનિટ ખાલી તે હોમવર્ક પણ કરવા વિનંતી કારણ કે એ હોમવર્ક છે એના આધારે તમને આ જે મુદ્દા છે તે પાકા થશે ગણિત વાંચવાનો વિષય નથી ગણિત કરવાનો વિષય છે ગણિત છે તે હંમેશા તમારે એને ભણવું પડે ગણિતને તમારે ગણવું પડે तो पायो पाको थाय હવે 58 અને તે અંદર શું લખવાનું 58 બહાર તો કે 13 નો ઘડિયો 58 સુધી બોલો 13 * 13 = 13 * 13 = 52 13 * 52 લીધા 8 માંથી 2 જાય 6 લીધા આ પૂર્ણાંક છે બે પૂર્ણાંક 6/13 આવો જવાબ 2.6/13 ત્યાર પછી 99/17 છે 99 અને 17 17 * 17 17 * 2 34 17 * 3 51 17 64 17 * 5 85 17 * 6 102 17 * 5 85 હા 5.14/17 થાય 5.14/17 આ રીતનો જવાબ આપણને મળે ત્યાર પછી બાળકો જેમ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે સમજ જોઈએ ક્યારેક આપણે મિશ્ર સંખ્યા આપી હોય તો એમાંથી અશુદ્ધ અપૂર્ણાંક કઈ રીતે બનાવવો તેની આપણે વાત જોઈએ તો જુઓ આ એક યાદ રાખજો આમ આ રીતે આ બેનો ગુણાકાર અને એમાં સરવાળો કરવાનો છે 3 × 5 = 15 3 × 5 = 15 15 માં ઉમેરવાના 4 અને છેદમાં મૂકો 5 અહીં જે આપ્યો હોય તે જો 3 × 5 = 15 15 માં 4 ઉમેરો 3 × 5 = 19 19 ના છેદમાં 5 આ રીતે છેનો ગુણાકાર આ રીતે ખાસમાં ગુણાકાર જે ગુણાકાર થાય એને ઉપરની રકમ સાથે સરવાળો કરવાનો અને જે જવાબ મળે તેને ઉપર મૂકો છેદમાં 5 આવે છે તો અહીંયા પણ 5 જ લેવાના છે ત્યાર પછી આની વાત કરીએ આમ જો આ 2 × 6 આમ નહીં આમ 2 × 6 6 + 2 6 × 2 = 8 8/3 ખ્યાલ આવી ગયો પછી આપણી પાસે ઉદાહરણ છે બરોબર ત્યાર પછી અહીંયા 3 × 8 = 24 જો 3 × 8 = 24 24 ને 7 24 + 7 8 31/8 આ રીતે જવાબ બને ત્યાર પછી આપ જુઓ 11 × 44 44 ને 3 = 47 47/11 આ રીતે જવાબ મળે 6 × 60 60 ને 7 67 67 ને 10 આ રીતે જવાબ મળે એક વખત તમને આવડી ગયું એટલે ત્યાર પછી અઘરું રહેતું નથી આમ ગણવાનું આમ ગુણાકાર કરવાનો ત્રાસો ગુણાકાર કરવાનો ઉપર સરવાળો ગુણાકાર થયા પછી સરવાળો સરવાળો થયા પછી ગુણાકાર ક્રમને ખાસ યાદ રાખજો અભિવ્યક્તિ વ્યવસ્થિત હોય ગણતરીનો ક્રમ વ્યવસ્થિત હોય તો આપણે ક્યાંય પાછા પડતા નથી सत्तर सत्तर ने त्रे गुणाकार करो सत्तर एकावन एकावन में दस उमरो एकसठ छेद में सत्तर तो छेद में जे रकम आवे तो इतने जावे आ रकम ने गुणाकार जे जवाब आवे तो ऊपरनी रकम साथे सरवाळो तो आ रीते लखवामां आवे। विद्यार्थी मित्रों एक वखत कदाच वीडियो नहीं समजायो होय तो बीजी वखत जोजो, बीजी वखत कदाच न समजाय तो त्रीजी वखत जोजो। आनी साथे जे पीडीएफ फॉर्मेट ની અંદર જે તમને હોમવર્ક આપવામાં આવે છે તે હોમવર્ક સિરિયસલી કરજો, ન આવડતું હોય તો કરજો અને જો આ તમને આવડે છે તો આ વિડિયો જોવાની બિલકુલ જરૂર નથી, પરંતુ આપણે પાયાથી પાકું કરવાનું છે। ઘણી સહેલું છે તેના ભાગ રૂપે આપણે સમજવા માટે અત્યાર સુધી આપણી જે કંઈ ભૂલ રહી ગઈ હતી આપણે જે જગ્યાએ ધ્યાન નહોતું રાખ્યું એ વસ્તુ તરફ ધ્યાન રાખવા માટે આ વિડિયો છે। નમસ્કાર।